નમસ્તે મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું મિત્રો ગુજરાત ગવર્મેન્ટની અલગ અલગ પરીક્ષાઓમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સવાલો ઘણીવાર રિપીટ થતા હોય છે તો આ વિડીયો જોઈને તમને આઈડિયા પણ આવશે કે પરીક્ષામાં કઈ ટાઈપના સવાલો પૂછવામાં આવતા હોય છે તો હું આશા રાખું છું કે આ વિડીયો તમે છેક સુધી જોશો આ વિડીયોને તમે શેર અને લાઈક પણ કરશો તો સ્ટાર્ટ કરીએ આપણે તો સ્ટાર્ટ કરીએ આપણે તેમાં પહેલું છે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો તેમાં પહેલું આપેલું છે મુજબ ફરીથી ઊંચે જોયું એક હાસ્યબાણ છોડ્યું બીજો ઓપ્શન આપેલો છે કાળા કમરનો કાળો મોહન કાળું એનું નામ ત્યારબાદ છે પીપળાએ અત્યારે જાણે બૌદ્ધિ વૃક્ષની ગરવી ધારણ કરી અને છેલ્લું છે ઝીણા ફોરમ ઝરમર ચર્યા મિત્રો પ્રાસમાં આપણે એક નિયમ જોયેલો કે જે પંક્તિમાં જે પંક્તિમાં એકનો એક શબ્દ કે એકનો એક વર્ણ વારંવાર રિપીટ થતો હોય તો તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું તો અહીંયા બીજો ઓપ્શન જુઓ કાળા કમળનો કાળો મોહન કાળું એનું નામ તો અહીંયા કાળો કાળો કાળા કાળો અને કાળું કાળો ત્રણ વખત તેની રિપીટ થાય છે તો ચોક્કસથી અહીંયા કહી શકીએ કે આ વર્ણાનુપ્રાસ અલંકાર જ છે ત્યારબાદ બીજું જોઈએ તો પૃથ્વી છંદમાં કેટલા અક્ષર હોય છે તો એમાં પહેલું છે સત્તર અક્ષર ઓગણીસ અક્ષર એકવીસ અક્ષર કે પછી એકત્રીસ અક્ષર તો એનો સાચો જવાબ આવશે સત્તર અક્ષર પૃથ્વી છંદમાં કેટલા સત્તર અક્ષર હોય છે પૃથ્વી છંદ સિવાય પણ શિખરણી અને મંદાક્રાંત છંદમાં પણ સત્તર અક્ષર હોય છે અને ઓગણીસ અક્ષર શાર્દુ વિક્રેડિત છંદમાં હોય છે એકવીસ અક્ષર સ્ત્રધરા અને એકત્રીસ અક્ષર મનહર છંદમાં હોય છે ત્યારબાદ જોઈએ તો ધનુર ધનુષ્વત્તા ધર સંધિ જોડો તેમાં પહેલું આપી છે ધનુધર બીજું છે ધનુર્ધર ત્રીજું છે ધર અને ધરર તો એમાં સાચો જવાબ આવશે ધર બરાબર છે ત્યારબાદ જોઈએ તો આગે આગે ગોરખ જાગે કહેવતનો અર્થ શું છે તો ગોરખ આખી રાત જાગે કાલની ચિંતા આજે ના કરવી આગળ જઈ ભિક્ષા માગો ગોરખનાથ આગ આગ લગાવે છે તો સાચો જવાબ આવશે કાલની ચિંતા આજે ના કરવી ત્યારબાદ જોઈએ તો રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો હાથ મસ્તક પર હોવા તો એમાં પહેલું છે માર મારવા માટે હાથ ઉપાડવો હાથથી મા દબાવવું કૃપા કે મહેરબાની હોવી મસ્તક પર હાથ મૂકીને ધીરજ આપવી તો એનો સાચો જવાબ આવશે કૃપા કે મહેરબાની હોવી ત્યારબાદ જોઈએ તો મહારાજા સમાસનો પ્રકાર લખો તેમાં પહેલું છે બહુવ્રી સમાસ છે કર્મધારે સમાસ છે ઉપપદ સમાસ છે કે પછી મધ્યમ પદ લોપી છે તો આનો સાચો જવાબ આવશે કર્મધારે કેમ કર્મધારે સમાસ આવશે મિત્રો આપણે નિયમમાં જોયું હતું કે તેનો વિગ્રહ કરતા એવો એવી એવું રૂપી વગેરે જેવા શબ્દોથી તેનો વિગ્રહ થતો હોય તો તેને આપણે કર્મધારે સમાસ કહીશું તો આનો વિગ્રહ કરતા મહાન એવા રાજા થશે તો આપણે અહીંયા ચોક્કસથી કહી શકીએ કે આ કર્મધારી સમાસ જ છે ત્યારબાદ આગળ જોઈએ તો અંકુશ શબ્દનો સાચો શબ્દ લખો તો અંકોડો પરિણામ દાબ કે પછી બાદ તો સાચો જવાબ આવશે દાબ ત્યારબાદ બીજું જોઈએ તો પાણી પહેલાં પાળ બાંધવી એના કહેવતનો અર્થ શું થાય તો દીર્ઘદૃષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ડૂબતો માણસ ત્રણું પકડે કે પછી ભવિષ્યવાણી કરવી તો સાચો જવાબ આવશે દ્રષ્ટિ વાપરવી ત્યારબાદ બીજો ઓપ્શન બીજો જોઈએ તો મિનિટ શબ્દની સાચી જોડણી લખો મિત્રો આની જોડણી તમને ઘણી વાર રિપીટ કરવામાં આવેલી છે તો તમે ધ્યાન રાખજો કે આની સાચી જોડણી શું છે તેમાં મિનિટ 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 અને મિનિટ તો આગળથી બંનેમાં આગળથી આવશે તે સાચી જોડણી છે મિનિટ ત્યારબાદ જોઈએ તો અનેકાનેકની સંધિ છોડો તેમાં પહેલું છે અને વત્તા કાનેક અનેક વત્તા એક અને વત્તા અનેક અનેક અને અનેક પ્લસ અનેક તેમાં સાચો જવાબ આવશે આપણો સાચો જવાબ શું આવશે આપણો અનેક વત્તા અનેક અનેક વત્તા અનેક સાચો જવાબ આપણો આવશે ત્યારબાદ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ પોતાની જાતને છેતરવી તો આત્મશ્રદ્ધા આત્મવંચના આત્મવાદ કે પછી આધ્યાત્મ તો સાચો જવાબ આવશે આત્મવંચના ત્યારબાદ જોઈએ તો નિપાત શોધો આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો તેમાં આપણે નિપાત નિપાત શોધવાનું છે તો નિપાતમાં પહેલાં આ માં જ કે પછી એક તો સાચો જવાબ આવશે જ કેમ જ આવશે તો આપણે નિપાતમાં ભણેલા કે બાર વાચક જો નિપાત હોય તો તેમાં તો પણ જ વારું ખરા જેવા પ્રત્યે લાગેલા હોય જેવા શબ્દો હોય તો તે આપણો નિપાત થશે તો આ બાર વાચક નિપાત છે એક જ આ ખુલ્લી જગ્યામાં એક જ ત્યાં બાર આપવામાં આવેલી છે તેથી આપણો જે નિપાત થશે તો શું થશે જ ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ જૂની પ્રાણી પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી રૂઢિચુસ્ત જનૂની કે પછી પરંપરાગત તો સાચો જવાબ આવશે રૂઢિચુસ્ત ત્યારબાદ બીજું જોઈએ તો આગ ગાડી સમાસ ઓળખાવો તત્પુરુષ ઉપપદ મધ્યમ પદ લોપી કે દ્વંદ તો આનો સાચો જવાબ આવશે મધ્યમ પદ લોપી કેમ મધ્યમ પ્રલોપી તો આનો વિગ્રહ કરતાં વચ્ચે કોઈ નવો શબ્દ ઉમેરવો પડે તો તે આપણો મધ્યમ પ્રલોપી કહીશું તો અહીંયા જોઈએ તો આનો વિગ્રહ કરતા આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી ને આપણે શું કહીશું આગ ગાડી તો ચાલતી ગાડીને આપણે નવો શબ્દ ઉમેરવો પડ્યો તેથી તે મધ્યમ પ્રલોપી થશે ત્યારબાદ બીજું જોઈએ તો ક્રુદંત શોધીને લખો પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી લહેરાતી નર્મદા દેખાય છે તો કૃદંત વર્તમાન કૃદન ભવિષ્ય કૃદન કે પછી વિદ્યાર્થ કૃદન તો સાચો જવાબ આવશે વર્તમાન ક્રુદંત મિત્રો આપણે વર્તમાન કૃદંતમાં જોયેલા કે ત પ્રત્યે લાગેલો હોય ત તા તી તું તો તા અને તે ચાલુ ક્રિયા દર્શાવતું હોય તો તે આપણો વર્તમાન કૃદંત થશે તે જ રીતે આપણે જોયું તો કે ભૂત ય અને એલ જેવા પ્રત્યયો લાગેલા હોય તો તે આપણું ભૂત કૃદન થશે તે જ રીતે ભવિષ્યમાં નાર જેવા પ્રત્યે લાગેલા આવનાર જરનાર જેવા પ્રત્યયો લાગેલા હોય તો તે આપણું ભવિષ્ય થશે અને વિદ્યાર્થમાં શું જોયું હતું વિદ્યાર્થમાં વ અને વ પ્લસ ન જેવા પ્રત્યયો લાગેલા હોય એટલે કર કરવો અને કરવાનો જેવા ઉદાહરણો છે ત્યારબાદ જોઈએ તો ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી વાલે માખણ ચોરીને તે મનરે હો વાંસલડીમાં કયો અલંકાર છે તેમાં જોઈએ તો વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક કે પછી ઉપમા તો આનો સાચો જવાબ થશે વ્યાજસ્તુતિ કેમ વ્યાજસ્તુતિ થશે કેમકે આપણે નિયમમાં જોયું હતું કે જ્યારે નિંદા દ્વારા પ્રશંસા અથવા તો પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે તો ત્યારે આપણે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહીશું તો અહીંયા પહેલાં જોઈશું તો ચોરની સંગે શીખી તું ચોરવા તો અહીંયા પહેલાં નિંદા કરવામાં આવી છે અને પછી તેની પ્રશંસા કરવામાં આવી છે તો આપણે અહીં ચોક્કસથી કહી શકીએ કે આ વ્યાસ અલંકાર જ છે ત્યારબાદ જોઈએ તો અક્ષરમેળ છંદમાં કયો છંદ છે જેમાં એકત્રીસ અક્ષર આવે છે શાર્દુલ વિક્રેડિત મનહર પૃથ્વી કે પછી સ્ત્રગ ધરા તો સાચો જવાબ આવશે મનહર ત્યારબાદ જોઈએ તો મંદાક્રાંતા છંદ ઓળખાવો પુષ્પે પાને વિમલ હેમ મોતી સરે તેમ છાની ન દા વસમો કદી જીગર બૂમ ના પાડતું રસહીન ધારા થઈ દયાહીન થયો નૃત્ય અને વળાવી ચા આવી નિજ સકલ સંતાન ક્રમશ મિત્રો આપણે મંદાક્રાંતા છંદમાં બે નિયમ જોયા હતા કે પહેલાં અક્ષર ગણી લેવા અક્ષરો સત્તર સત્તર અક્ષર હોવા જોઈએ પહેલાં તો તો જોઈ લઈએ કે સત્તર અક્ષર છે કે નહીં તેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર આ સત્તર અક્ષર છે ત્યારબાદ આપણે બીજું શું કરવાનું કે પ્રથમ ત્રણ અક્ષરો પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હોવા જોઈએ તો ગુરુ છે તો હા આ બી ગુરુ છે આ પણ ગુરુ છે અને આ ગુરુ છે તો આપણે અહીંયા ચોક્કસથી કહી શકીએ કે આ છંદર છે આપણે બીજું ઉદાહરણ જોઈએ આ આપણો સાચો જવાબ આવ્યો આવશે બીજું ઉદાહરણ જોઈએ તો એમાં પણ સત્તર અક્ષર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર આમાં પણ સત્તર અક્ષર છે તો આપણે કે બીજો નિયમ જોઈશું કે પ્રથમ ત્રણ અક્ષર આપણા શું જોઈએ ગુરુ હોવા જોઈએ તો અહીંયા જોઈએ તો પહેલો ન એ શું છે લઘુ છે તો આ આર્યું એ આપણો નહીં અહીંયા બી જોઈએ તો અહીંયા પણ લઘુ છે તો આ પણ ખોટો છે અને આ પણ ખોટો છે તો આપણો સાચો જવાબ શું થશે પહેલો પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની બરાબર છે ત્યારબાદ જોઈએ તો ઘડિયાળના કાંટા ઉપર હાંફિયા કરે સમય અલંકાર ઓળખાવો તો ઉપમા યમક સજીવારોપણ કે પછી રૂપક તો આનો સાચો જવાબ થશે સજીવારોપણ કેમ સજીવારોપણ થશે તો સજીવારોપણ અલંકારમાં નિર્જીવ વસ્તુમાં સજીવ હોવું તેવું દર્શાવે ત્યારે આપણે તેને સજીવારોપણ કહીશું અહીંયા તમે જુઓ કે ઘડિયાળના કાંટા ઉપર હાંફા કરે છે સમય સમય ઘડિયાળના કાંટા ઉપર કોઈ દિવસ હાંફિયા કરે ના કરે પણ તેમાં શું બતાવેલું છે નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું હોય તેવું દર્શાવવામાં આવેલું છે તેથી આપણે ચોક્કસથી કહી શકીએ કે તે સજીવારોપણ અલંકાર જ છે ત્યારબાદ બીજું જોઈએ તો નીચેમાંથી કયો શબ્દ પૃથ્વીનો સમાનાર્થી નથી ચપલા અવની અમ અચલા કે પછી ઈલા મિત્રો આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ત્યારબાદ બીજું જોઈએ તો ધીમે ધીમે છઠ્ઠાથી કુસુમ રાજ લઈ ડોલતો વાયુ વાય છંદ ઓળખા ઓળખાવ તો શાર્દુલ વિક્રેડિત મનહર સરવૈયા કે પછી સ્ત્રગધરા તો આપણે પહેલાં અક્ષર ગણીશું કે અક્ષર કેટલા થાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તો એકવીસ અક્ષર કયા છંદમાં આવતા હતા આપણે સરવૈયા છંદમાં સોરી સ્તરકધરા છંદમાં એકવીસ અક્ષર આવતા હતા તો આપણે અહીંયા ચોક્કસથી કહી શકીએ કે આપણે આ સ્ત્રક છંદનું જ ઉદાહરણ છે બીજા કોઈ છંદમાં એકવીસ અક્ષર તો આવતા ન હતા તો આપણે સો ટકા કહી શકીએ કે આ સ્ત્રક છંદ જ છે ત્યારબાદ બીજું જોઈએ તો તિમીર શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો તો એમાં અંધકાર પ્રકાશ વીજળી કે પછી તમસ મિત્રો આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ત્યારબાદ જોઈએ તો વેવાયનું રૂપ જુઓ રે બાય કંદર્પ સરીખો લાગે રે અલંકાર ઓળખાવો બરાબર છે વ્યતિરેક અલંકાર છે શ્લેષ અલંકાર છે ઉપમા અલંકાર છે કે પછી વ્યાજસ્તુતિવાયનું રૂપ જુઓ રે બાય કંદર પર લાગે રે તો આ શું થશે વ્યાજસ્તુતિ પહેલાં તેની આની અંદર શું નિયમ હતો કે તે નિંદા દ્વારા પ્રશંસા કે પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવતી હોય તો ત્યાં આપણે વ્યાજસ્તુતિ અલંકાર કહીશું તો આપણો સાચો જવાબ શું થશે વ્યાજ સ્તુતિ ત્યારબાદ જોઈએ તો અરણ્ય શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો નિશિત વિપિન ગુલશન કે પછી સર્વરી આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ત્યારબાદ જોઈએ તો સંચય શબ્દોનો વિરોધાર્થી વ્યય વિવેત વિ વિધેય વિક્રમ કે પછી વિનય મિત્રો આનો જવાબ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપી શકો છો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો અને જે મિત્રો આ વિડીયો વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે આ વિડીયો જોવા બદલ આપનો આભાર